છોટા ઉદેપુર જિલ્લાની હદમાં નર્મદા નદીમાંથી બોટ મારફતે મહારાષ્ટ્રથી લવાતો વિદેશી દારૂ કમાટ પોલીસે ઝડપી પાડ્યો હતો. 3 બોટમાં 600 પેટી વિદેશી શરાબ ગુજરાતમાં લવાઈ રહ્યો હતો. છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી કમાટ પોલીસ સ્ટેશનના PSIને મળેલી બાતમીના આધારે આંતરિયાળ વિસ્તાર નર્મદા નદીમાં બોટ દ્વારા દારૂ આવવાના હોવાની માહિતી બાતમીદાર દ્વારા મળતા તેઓ પોલીસ સ્ટાફ સાથે નર્મદા નદી કિનારે આવેલ તુરખેડા ગામ પાસે 3 બોટ ઉભેલી જણાતા રેડ કરતા બોટની તલાશી લેતા મહારાષ્ટ્રમાંથી ઇંગ્લિશ દારૂ કિંમત કુલ 19,29,480 અને 3 બોટની કિંમત રૂપિયા 3,50,000 તેમ કુલ 22,79,480નો મુદ્દામાલ ઝડપી 2 આરોપીની ધરપકડ કરી છે. 1 આરોપી ભાગવામાં સફળ થઈ ચૂક્યો હતો. ગુજરાતના ગૃહ ખાતા દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ગુજરાત પોલીસના ચીરહરણ સમાન આ છોટાઉદેપુર જિલ્લાના કમાટ તાલુકાના હાંપેશ્વર પાસે આવેલ નર્મદા નદીના કિનારે આવેલા તુરખેડા ગામમાં આટલી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ પકડાતા લોકોમાં તરે તરેની ચર્ચાએ જોર પકડ્યું છે. છોટાઉદેપુર જિલ્લા અને નર્મદા જિલ્લાનો નદીનો કિનારો વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસડવા માટે આશીર્વાદ સમાન છે. નર્મદા નદીના કિનારે રાત દિવસ બોટ ધમધમે છે, જે બોટનો ઉપયોગ મુસાફરોની હેરાફેરી સાથે દારૂની હેરાફેરી કરવા માટે પણ ઉપયોગ થઈ રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લા પોલીસ ફક્ત નર્મદા નદીના કિનારે કડક વોચ રાખે તો દરરોજનો લાખો રૂપિયાનો શરાબનો જથ્થો ઝડપી પાડી શકે તેમ છે. કમાટ પોલીસ સ્ટેશનના અમારા PSI સાહેબ RG બારોટ સાહેબ, જેઓને અંગત બાતમી મળેલી કે નર્મદા નદીના કિનારે તુરખેડા ગામના કોતરમાં 2 બોટ ભરીને માલ ઊભો છે, એ રીતે એમને અંગત બાતમી મળેલી, જેના આધારે આજે બારોટ સાહેબે અમારા કમાટ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી અને એ બોટને કોર્ડન કરીને અમે એ માલ પકડી પાડેલ છે, જે હાલ અમે કમાટ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છીએ.